Deyam sada paribhavagnam abhishtadoham tirthasvadam sivavirancenutam saranyam brutyartyam pranatapalabhavabdipotam vande maha Purushate Charanaravindam Vande Maha Purushate Charanaravindam Sarvavatarine Sri Hari Krishnaya Namo Nama Sri Narayana Dhivaya Namo Nama Sri Vamad Bhagavata Paramahansa Bhyo Bhakta Mandale Bhyo Namo Namaha Sahajananda Swami Maharajani Akshardhamna Adhipati Bhagavan Sri Swami Narayan Brahmanishtra Sadguru Santo वाला भक्तजनों हे भगवान श्री हरि ना मंगलमय आशीर्वाद तेमज हे स्नेह गीता जेने आपणे भगवान मां हेत करवानी वात आवे छे एवी स्नेह गीता जेवी गोपियों ने हती जेवी लाडूबा जीवबा पांचूबा नानूबा बधा भक्तों ने हती एवी आपणे भगवान मां थाय એવી આ સ્નેહ ગીતા આપણે અત્યારે કથા સાંભળીશું સ્નેહ સિવાય બીજી વાત નથી જેમ ભોજન સારા કર્યા હોય પણ જો માં એ લવણ ભૂલાઈ ગયું હોય તો શાક જમવાની મજા આવતી નથી પણ ભગવાનની ભક્તિ ન હોય એક ભાવ ન હોય પ્રેમ ન હોય સ્નેહ ન હોય તો પણ સેવા કરો સત્સંગ કરો એ લુખું લાગે તો આજે નિષ્કુળાનંદ સ્વામી ગોપીઓને જેવો ભગવાન શ્રી કૃષ્ણમાં ભાવ હતો એવા ભાવનું વર્ણન કરતા સ્વામી બતાવે છે એને ભગવાનમાં કેવો હેત હતો આપણે ખાલી વાંચતા જઈએ ને તો જ એક મજા એક છો વ્યાખ્યા તો કરી ભલે પણ વાંચતા જાઓ એમાં ભાવ આપણે સમજાતો આવે તો અતિ અલૌકિક કથા છે નિષ્કુળાનંદ સ્વામી આ સ્નેહ ગીતામાં વર્ણન કરતા લખે છે જેને અંગે રંગ ચડ્યો સ્નેહનો દી प्रीते जो प्रीतम सो प्राण मळ्यो जी अंतरे अभाव न थाय तेने तेहनो जी जो प्रीत रीते पात थाय દેહનો જી દેહા તણે દુખ કરીને દલ ગીર ન થાય દલમાં દરદ દુખે દોષ હરીનો પરઠે નહીં કોઈ પરમાં નિષ્કુળાનંદ સ્વામી લખે કે જેને રંગ ભગવાનનો ચડ્યો છે હો ચટક્યો નહીં ને નેચરલ રંગ જેને ચડ્યો છે ભગવાન સાથે પ્રીત કરતા પ્રાણ જાય તો જવા દે ભગવાનની સાથે અંતરમાં અભાવ તો ગમે એવું ભગવાન ચરિત્ર કરે ના અભાવ ના આવે પ્રીત હોય તી પ્રેમ હોય ને અભાવ ના આવે ક્યારે
કાંઈ ભાવ લે તો પોતાનો લે, પણ બીજાનો લે નહીં. હા, આવો ભાવ હતો એને. દોષ દેખે પોતાનો પણ પારકો ન દેખે. ગુણાગ્રેવાળી ગોપિકાના જેને અભાવ કોઈ આવ્યો નહીં, સર્વે અંગે સુખકારી શ્યામળાને સમજી સહી. ભગવાને ગમે એવા ચરિત્રો કર્યા, કોઈ દી અભાવ ના આવે. ઓ હા, ગુણ અવગુણ લે તો પોતાનો પણ પારકો ન લે, આ પ્રીતનું લક્ષણ છે. ઓ હા, પોતાનો જ અભાવ લે, બીજાનો લે નહીં. જુઓ દાદા ખાતર, આપણે સમજીએ છીએ. હે, અવગુણ પોતાનો લે, બીજાનો નહીં. ઓરડા ઊંચા કર્યા થોડા, મહારાજને બતાવે ના કે ઓરડા દાદા ઊંચા થઈ ગયા હો થોડાક. મંદરાકતમાં માથે છાજ ઉપાડી, એ વળી બે ત્રણ થર ઉતારી અને નીચા કર્યા. મહારાજ કે જુઓ તો હવે, દાદા થોડા મંદરા થઈ ગયા હો હવે. અને આપણે હોય તો કેમ થાય એમ, હે આપણો નંબર ખરો એમાં. એ પછી ફરી વાર કર્યા, ત્રીજી વાર. મહારાજ કે હવે બરાબર થયા હો, પણ આપણો એમાં નંબર લાગે નહીં. ગમે એવું ચરિત્ર કરે, ગમે એવી લીળા કરે, પણ પ્રેમ હોય, પ્રીત તહા પડદા નહીં, પડદા નહીં ત્યાં પ્રેત. પ્રીત કરી પડદા રખે ઓ દુશ્મન કી રીત. પ્રેમે કરે પછી કપટ રાખે તો એ પ્રેમીનું લક્ષણ નથી. પ્રેમીના લક્ષણ શું છે? જેવા અંદર એવા બહાર, ભગવાનની ભક્તિ માં મસ્કુલ રહે. ભગવાન જે કરે એ સારું જ કરે છે. જેના ગુણાગ્રેવા વળી જેના પય પીધા મહી લીધા વળી ફોડી ગોરસની ગોળીઓ વાટે ઘાટે ઘેરી ઘરમાં જેને લાજ તજાવી રંગે રોડિયો. નિષ્કુળાનંદ સ્વામી લખે, જે ગોપી ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓને ગોરસ ફોડ્યા રસ્તામાં જતા, પછી ક્યારે જવાની મનાઈ કરી, ઘેરી લીધી. વાટે ઘાટે ઘેરી ઘરમાં જેને લાજ તજાવી રંગે રોડિયો. પછી નિષ્કુળાન સ્વામી લખે, વેણા વજાડી વ્રે જગાડે વાડી વાનામાં તેડી વાનિતા તરતતી આ તિરસ્કાર કીધો તોય ના આવી અંતરે અમ અસમતા. ભગવાન શ્રી કૃષ્ણ મોરલી બજાવી, બધી ગોપિકાઓને મંગળમય આમંત્રણ પહોંચાડ્યા. બધીઓ પોતાના કામકાજ બધા છોડી અને વનમાં આવી. ત્યારે સામેથી ભગવાને કીધું, હો તમે અહીં કેમ આવી છો? તિરસ્કાર કર્યો, તમે આ ધર્મ લોપીને આવી છો. પતિની સેવા કરવી જોઈ, અનુવૃત્તિને એની માંગણી કરવી જોઈ. હો અનેક વાતો થતાંય પણ એને ભાવ કે પ્રેમ ઘટ્યો નથી. આ ગોપીઓ કોઈ વાતે કૃષ્ણ સાથે અવગુણ ન આવ્યો અંતરે. ગમે એવું ચરિત્ર કરે પણ અવગુણ એને આવ્યો. આ ગોપિકા અસમતા
दीना दीना प्रते प्रेम प्रागट्यो नित्य नित्य नवो निरंतरे। अखंड ने नवो ने नवो प्रेम वधतो जतो, एने प्रेम क्यारे घटतो ज नतो। गमे वा वेण बीजाना हांभळे पण रंग चढ्यो ई कोई दी उतरे नहीं हो। रास रची खेला मचे वाड़ी विछोई गया वनमा, रोई रोई खोई रजनी तोय क्षोभन पाम्या मनमा। रास माथे बोलावी, रास रम्या भगवान, रास रमता रमता अभिमान जरा कायू के अमारा जेवू कोई भाग्यशाली नहीं हो, आज भगवान ने साथे रास रमवा मड्यो। भगवान तो त्यांती रास माथी निकली गया, एक गोपिका ने साथे लेने हाल्या हाल्या तो एने पण अभिमान आव्यो। बीजा भार तो बधाय सहन थाय पण अभिमान नो भार सहन थातो भगवान के खंभा बहु दुखी आव्यो छे हो। सामी डाळक पकड, आमी डाळखी पकड़ी भगवान अदृश्या आ टींगायली उभी छे हो। ए आनी को गोपिका तपास करता करता आवे के आजो, अरे मने उतारो तो खरा। उतारिया फरी जे गंगा जमुना किनारे जई अने भेगी मड़ी ने विलाप करे छे। भगवान के घणी घणी वक्त में तिरस्कार करयो पण मारा मा प्रेम वध्यो छे पण प्रेम घट्यो नथी। आज प्रेमी नु लक्षण हो। सचिदानंद स्वामी नो आवो प्रश्न छे वचनामृत मा, हा प्रियतम नु जे वचन ना लोपे एनी मर्जी प्रमाणे चाले एज प्रेमी नु लक्षण छे। हा पोताना प्रियतम भगवान छे एनी मर्जी प्रमाणे वर्ताय तो ज आ प्रेमी भगत नु लक्षण छे। नाथ नाथ मुख गाथ गाता वाड़ी वियोगे विलखे घणी, तो यह हरि नो दोष न परटे एवी रीत जो प्रीत तणी। गमे एटली वार अपमान थियो होय, गमे एटली वार एनो अभाव लईने काढ़ी होय, छतां पण प्रेमी भगत छे ना पोतानो अवगुण ले पण बीजानो अभाव क्यारे ले नहीं, ए प्रेमी नु लक्षण छे। पितामाने प्रीतने मगे पग परठी वाड़ी पाछी न भरी जेने पेनियो। निष्कुरान स्वामी लखे प्रेम ने मार्गे पग भर्यो ई पाछी पेनी हटे नहीं एनी हो, आगळ ने आगळ वधे। वड़ी पाछी ना भरी जेने पेनियो, शीस साटे चाली वाटे खरी रीत पुराना तेनियो। निष्कुरानंद स्वामी लखे के प्रेम ने मार्गे जे चाली ना केम सात साटे, सिर साटा नी वात, सो सो माथा जाता रे सोगा छोगाड़ा, सो सो माथा तो देवा पड़ता हो ना तो तमे होंगा छो। शीश ने साटे जेने प्रेम करयो छे ना तो एनी कोई दी पाछी पेनी भरे नहीं हो। लागी लागाना थई मगना वाड़ी तगाना करा तना खुखती, निष्कोरानंद स्नेही समातोलो कोई कवि जन कोण भूख थी। निष्कुरान स्वामी छे भगवान साथे जेने लगन लागी अने एमा मगन थई गया, वड़ी तगन बीजू बधु त्याग करी दीधु छे जेने मुख थी। निष्कुरान स्वामी के एवा स्नेही ने समान बीजू कोई आवतु ज नथी हो। हा एवा भगत नी समान एवा कवियो पण कोईए काई कयु नथी, आवा स्नेही छे ना ए सर्वोत्तम कहेला छे।
નિષ્કુળાન સ્વામી લખે કે સ્નેહ ને રે સમાન નાવે કોઈ નેહ ને રે સમાન એના સમાન કોઈ આવે નહી રાગી ત્યાગી ને તપસ્વી રે વળી ધરે વન જઈ ધ્યાન વનમાં જઈ ધ્યાન કરે ત્યાગ કરે તપસ્વી બને પણ સ્નેહ છે ના એના વિના એના સમાન કોઈ આવતું નથી જોગ સાધે જગન કરે અને માન મૂકીને ઘરવાસ છોડે ઉદાસ થઈ જાય જંગલમાં ફરે તીર્થ કરે વ્રત કરે દાન કરે માળા ફરવે તિલક ધરે ફરે બહુ જંગલમાં એકલા એકાએકી રટન કરે અટન કરે સ્વામી કે કોઈ ગંગા જળનું પાન કરે ગંગા જળમાં સ્નાન કરે પણ સ્નેહના સમાન કોઈ આવે નહીં સ્નેહ નહી જેને નાથ શું રે શું થયું કરતા જ્ઞાન જેને ભગવાન સાથે સ્નેહ નથી એને આ બધું કર્યું તો શું એમ નિષ્કોળાનંદ સ્નેહી જનને વસ સદા ભગવાન આવા સ્નેહી જનોને ભગવાન સદાય ને માથે વસ થઈ જાય છે એવા સ્નેહી ભક્તજનોને બીજી સાંકળોથી બંધાય પણ સ્નેહરૂપી સાંકળથી જે બંધાયેલા હોય ના એ કોઈ દી છૂટી ન આગે લોઢાની સાંકળથી બંધાયેલા છૂટી જાય હોનાની આંકડથી છૂટી જાય પણ સ્નેહરૂપી સાંકળથી બંધાયેલા હોય ના એ કોઈ દી છૂટી ન આગે તે નિષ્કુળાનંદ સ્વામી લખે સ્નેહ સાંકળે પલાણી છે પ્રમ દાદી તે આને અંતરે નહીં કોઈ આપ દાદી સ્નેહે સામર્યા સંગે ડોલી સદાજી હરી મારી હરે સો રહે અતિ મના મુદાજી નિષ્કુળાન સ્વામી લખે સ્નેહ સાંકળે આ બધી પ્રેમદાઓ વનિતાઓ જે આ ગોપિકાઓ સ્નેહરૂપી સાંકળથી બંધાયેલી છે અંતરમાં કોઈ ક્યારે પણ આપદનું દુઃખને માનતા જ નથી સામળિયા સાથે સદાયને માટેનું મન એ વનમાં જાય વનથી આવે ભગવાનના દર્શન કરે ત્યારે જ એને આનંદ થતો હતો આનંદથી ભગવાન સાથે રહેતી મુદા સદાયે મનમાં જાય જાય અહરનિશ એણી પરે રંગરાતી મન માતી ગાતી ગોવિંદ ગુણ ઘરે ઘરે નિષ્કુળાનંદ સ્વામી લખે આવી ગોપિકાઓ મનમાં ખૂબ આનંદ પામી અને હંમેશા ગોવિંદના ગુણ દહી મંથન કરે તેમજ ઘંટીમાં દાણા દરે તે સિવાય પાણી લેવા માટે જાય પણ સતત ભગવાનનું સ્મરણ એ મય થયેલી વાટે ઘાટે પણ જો ભગવાનના જરાક દર્શન ક્યાંક થઈ જાય ના એને આનંદ થઈ જાય વળી વન વાટે ધરે ઘાટે દિયે દયાળુ દર્શન દાન નાથ નિરખી હૈયે હરખી વળી રહે મન ઘુલતાન મનમાં મગન રહે જ્યાં જરાક દર્શન થઈ જાય ને ક્યાંય મોજ આવી જાય તમે રાત્રે સૂતા હો અચાનક ઘનશ્યામ મહારાજ આવીને તમને જગાડે અને રાત્રે સ્વપ્ન એવું આવ્યું હોય હે મહારાજ અહીંયા વધારે છે
સાથે સંતો આવે ને સ્વપ્નમાં આનંદ કેટલો આવી જાય. એવો ને એવો આનંદ ગોપીઓ થતા એ માટે અહરનિશ લેતી હતી રાત્રિ અને દિવસો. અને આ સતત કામમાં હરતા ફરતા કામ કરતા હરિ અચાનક આવી મળે. હરતા હો ફરતા હો અચાનક ભગવાન મળી જાય ના તો આનંદ થઈ જાય, ખબર ન હોય ને અચાનક આવી જાય. એવું નિષ્કુળાનંદ સ્વામીએ લખે કે હરતા ફરતા કામ કરતા હરિ અચાનક આવી મળે. મગન રહેતા સુખ દેતા લેતા એમ પ્રેમ આનંદમાં દીના પડે. હસતા રમતા જોડે જમતા વાળી વીતે ઘડી ગણો સુખની. પડે પડે પ્રેમ પ્રગટે જોતા શ્રીહરિના મુખની. નિષ્કુળાનંદ સ્વામી લખે હરતા ફરતા એક જ રટનો. આવું ચિંતન થઈ જાય ના એને કોઈ સાધન કરવાની જરૂર નથી હોતી. હાલતે ચાલતે સ્વામિનારાયણ 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 સતત રટન થતું હોય ના ભગવાન એને માટે દૂર નથી. તમે વાત સાંભળી હશે અમરા પટગર હતા કુંડળ ગામના, કુંડળ ગામના દર્શન કર્યા હશે મહાદેવજી પ્રસાદીના જે મહારાજે સ્નાન કરાવેલા. કુંડળ ગામમાં અમારા પટકરની ટેવ હુતા હોય ના રાતે પડખું ફરે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હો હવાર હોય રાત હોય ગમે તે ટાઈમ હોય પણ એના મુખમાંથી શું નીકળતું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક દિવસ સવારે વહેલા હોય 3 વાગ્યાનો સમય અને આમ પડખું ફેરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ આમ બોટાદથી નીકળેલા સારંગપુર આવ્યા એ પછી રસ્તામાં આવતા કુંડળ આવ્યા ના તો અમરા પટકર હવારના પોરમાં સ્વામિનારાયણ 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 નામ લેતા હતા ના. મહારાજે બેલી ખખડાવી હો તેરી ડોરબેલ નતા, હાંકડ ખખડાવી. જેવી હાંકડ ખખડાવી ના દરવાજો ખુલ્યો. અરે મહારાજ અચાનક તો કે તમે અમને યાદ કર્યા એટલે. ઓ મહારાજ આ તો મારી ટીવી કે પડખું ફેરવું કે બગાસું ખાવું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉભુલું મારી ટીવી કે ભગવાન કે મને સંભાળે ના એને મને દર્શન દેવાની ટીવી કે આ હામી હામી ટેવ પડી જાય તો કામ કેવી રેવ લાગી જાય, હે જોઈન્ટ આવી જાય. આવું કરું ખર્ચો નથી પણ ટેવ પાડવી. ઘણા માણસો ને ગાઢ બોલવાની ટેવો હોય, પેલી વાત પછી કરે ને પેલી ગાઢ નો ફડાકો કરે. એક પેઢી ને કે બે પેઢી 3 પેઢી એ પહોંચી જાય, કિલો 2 કિલા 3 કિલા 5 કિલા સુધી પહોંચે. સમજા પછી વાત કરે એમ ટેવ પડી જાય. એ ઓલા કાઠી દરબારો ને દૂધ પાયો, દૂધ પાક મારે જ પાયો. કે મહારાજ ને શું કીધું? મારે કે દૂધ કેવો? હે ગધાડી નો દૂધ કે મીઠો ના કાય. મારે કે ગધેડી નો નથી ગાય નું દૂધ હતું ક્યાં હે. પણ પહેલેથી મહારાજ કે પૂછણા સહિત માય બેઠી એ ગધેડી કેવો. એ મહારાજ કે અમારી ટેવ જે તમારે અમને યાદ કરે ના અમે તરત જ ત્યાં પહોંચી જાય. હા દે પહોંચીને દર્શન આપીએ. એટલે અમારા પટગર ની આવી ટેવ હતી હો સ્વામિનારાયણ. એમાં ગોપિકા બધી હો કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણા. હાલતે ચાલતે ખાતે પીતે દરેક વાતમાં ભગવાનનું સ્મરણ હતું. આવું સ્મરણ જેને લાગે ના એના ઉપર ભગવાન અતિ રાજી થાય છે. હરતા ફરતા સર્વ ક્રિયામાં જેને ભગવાનનું સ્મરણ હોય એના ઉપર ભગવાન અતિ પ્રસન્ન હોય છે. હાસ વિલાસ હરિની સાથે વાળી કેવો સુણ મોતે કાનને
તારી વડી લેવી હે તે હસું ત્રોડવું હરીશું તાનને. કોઈ દિવસે મજાક તાળી દે તો જય સ્વામિનારાયણ. હે, ખાલી આમ હાથ મિલાવે એવું નહીં હો ભાઈ ભાઈ, એવું નહીં. શું કે જય સ્વામિનારાયણ કેવો ભાવથી આ ભગવાનના ભગતના દર્શન ત્યાં મળ્યા, એમ ભરસ ફરસ જયારે મળે ના એ તાળી લે તો પણ ભગવાન કૃષ્ણને યાદ કરે છે. રાત દિવસ વીતે રંગે વળી અંગે આનંદ અતિ ગણો, સંસાર સુખની ભૂખ ભાંગી જોતા મુખ જીવન તણો. ભગવાનના મુખારવિંદ ના દર્શન કરે ના જગતની ભૂખ બધી ભાંગી જાય. હો આ હે ઘનશ્યામ મહારાજની રમણીય મૂર્તિના દર્શન થતા હોય બીજું યાદ આવે કઈ? અને ઘનશ્યામ મહારાજને મુખને આમ આડા ફરી જાય, પછી બધું તૈયાર બેઠું, બાયણાથી બહાર નીકળ્યું, બધું તૈયાર, હવે આ કરવાનું, હવે આ કરવાનું. પણ બાયણાની અંદર આવો ને વિચાર બદલાવી નાખે. કોણ? ભગવાનનું મુખારવિંદ. એમાં ગોપીઓ ભગવાનનું મુખ જુએ અને આનંદ ઉપજતો હતો. વિયોગની વળી વાતને કોઈ સ્વપ્ને પણ સમજે નહીં. વિયોગ પેલા થયો હોય ના ભૂલાઈ જાય, દર્શન થાય એટલે બધી વાત ભૂલાઈ જાય છે. વિયોગની વાત એ હરીતે પ્રીત વાદી સ્નેહની અતિશય સહી. આવા પ્રકારનો પ્રેમ જયારે એને વર્ધી પામે છે ત્યારે બીજા બધા દુઃખ વિસરી જાય. ખબર છે, સંતો જયારે ગામડે ફરતા માર પડતો તો મુક્તાન સ્વામી શું લખ્યું ખબર છે? હે, મુક્તાન સ્વામી લખે કીર્તનોમાં કે મહારાજ જયારે તમારું દર્શન થાય ના આ કાંઈ બધું ભૂલાઈ જાય. રસિક શિરોમણી, હો, તમારું દર્શન થાય એટલે બધું વિયોગ હાલ્યું જાય. માર પડી હોય, દુઃખ આપ્યું હોય, અપશબ્દોના કાને શબ્દો પડ્યા હોય, હો, મેરે તો એક તુમહી આરહારા, હો, એ ખરા સમુદ્રમાં વાણ હાલ્યું જતું હોય એના માટે કાગડો બેઠો હોય, પછી મધ્ય દરિયે પહોંચે ત્યાં સુધી કઈ ઊંકાટો ન કર્યો ને પછી બોલવા માંડે કાકા કરવા, પછી માય બેઠા માણસો ને કંટાળો આવે, પથ્થર મારે કે કઈ બીજું મારે તો ઉડીને ક્યાં જાય? પાછો ત્યાં ને ત્યાં આવે, આધાર નથી. નાવકી કાગકી ગતિ ભઈ મેરી જહા દેખો ત જડની દિખારા મેરે તો એક તુમ હી આધારા. હે પ્રભુ, તમે એક મારા આધાર છો, કોઈ આધાર નથી. રસિક શિરોમણી તુમ બિન મોકો લગત હે જગ સુખ જરત અંગારા મેરે તો એક તુમ હી આધારા. મુક્તાન સ્વામી લખે તુમા મોકો મેલ્યો, માર પડતી હતી ત્યારે, હો, આ સ્વામીના ભાલમાં ઝેરના ચંદન અર્ચાયા હતા. તુમા મોકો મેલ્યો આનંદ અતિશય બિસરત સબ દુખ બારમ બારા મેરે તો એક તુમ હી આધારા. મુક્તાનંદ કહે અંતર જામી કહા સમજાવો મેરે પ્રીતમ પ્યારા મેરે તો એક તુમ હી આધારા. જેવા મુક્તાન સેવા કીર્તનો સંતોએ બનાવ્યા જોઈ તો આપણામાં આંખમાંથી આંસુ સુકાય નહીં. એવો ને આ સ્નેહ ગીતા નિષ્કુળાન સ્વામીએ ગોપીઓને અહીંયા બના
એને નિર્મળ બનાવી અને ગોપીઓનો ભાવ આમાં બધો બતાવ્યો છે. એવો ભાવ જયારે ગોપીઓ ભગવાન ગમે એવું ચરિત્ર કર્યું હોય પણ અભાવ ત્યારે આવે નહીં. હો ફગવામાં ગાઈને જે જે લીલા કરો તમે લાલ તેને સમજું અલૌકિક ખ્યાલ સતસંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આ જે જે લીલા તમે કરો એ લીલામાં ક્યારે અમને સંગા કુસંગા ન થાય. દાદો એ દાદો સવારના પોરમાં હિંડોળા ખાચમાં ઘનશ્યામ સહજાનંદ સ્વામી હિચોડતા હિચતા હોય અને લાડુબા અને જીવબા ત્યાં દૂધ ભગવાનને પાવા આવે અને એ જમણો હાથ લઈને પરબારા પોતાની બાજુમાં બેસાડે બીજાને જમણી બાજુ બેસાડે ડાબી બાજુ બેસાડે અને દાદો ખાતર હિચકા નાખે. હો મહારાજ કે દાદા તને કે શંકા નથી થતી? આમાં શું શંકા મહારાજ? તમે તો ભગવાન છો, મારી આ બહેનો છે, રાધા લક્ષ્મી નો અવતાર છે, એમ મને શંકા કરવાનું શું હોય? લ્યો હે આવી ગમે એ ભગવાન ગોપીઓ કે છે ભગવાને જે જે લીળા કરી અમને ક્યારે પણ જીવનમાં અભાવ અવગુણ આવ્યો નથી. આ પ્રેમીનું લક્ષણ છે. નિષ્કુળાનંદ સ્વામી લખે પ્રીત ને રીત ને પરખવા એક સમય ને વિશે શ્રી હરિ મથુરા જવાનું મન કીધો ઈચ્છા એવી ઉર્મા ધરે કેવો મારે વિશે ભાવ છે. હવે છેટો જાઉં તો ખબર પડે ને, બાજુમાં હોય તો આ ભાઈ ભાઈ બધું કરે પણ હવે છેટા જઈને કેવા સંભાળે છે. પ્રેમનું લક્ષણ ઈ કહેવાય ને. ઘણા દિવસ ગોપી સંગે રંગે રમ્યા રસ બસ સો નિષ્કોળાનંદ સ્નેહ જોવા વાલો કે વેગડા વસશું. હવે છેટા વસીએ થોડા સમજા ના ખબર પડે ત્યારે એમ જ ખબર ન પડે. સચ્ચિદાનંદ સ્વામી નો જે પ્રેમ હતા જેના વિના રહેવાય નહીં. શરીરમાંથી પરસેવો તો ઠીક કે રુધિર નીકળવા મળે. એક ગામ થી બીજે ગામ જવાના હોય સ્વામી તમારે હાલવાનું છે તો આનંદ થઈ જાય પણ જવાનું હોય ને વાત ન કરે તો મુંજાઈ જાય ને. શરીરમાં તે પરસેવો તો ઠીક પણ રુધિર નીકળવા માંડે. હો આપણે પરસેવો ન હોય ભલે ગયા મોકર થઈ થોડીક નહીં. હા અઠવાડિયું હતા અહીંયા આકડ હતી થોડી. એ આ ભાવ અલૌકિક ગોપીઓને. હો વેગડા ગયા વિના પ્રીત ના પીછાયજી વાલ મેં વિચાર્યું એવો મન માયજી અલ બેલે માંડ્યો પછી એ ઉપાયજી અક્રૂર આવ્યા તે અમા સમે ત્યાંજી તે અસમે અક્રૂર આવ્યા અને રથ લઈ રૂડે રેત સો રામ કૃષ્ણ ને તેડવાને મોકલ્યો કંસાસુર ભૂપને. કંસ રાજા ને ત્યાં કને નારદજી વધાર્યા અને કીધું કે આમ નિર્ભય થઈને કેમ બેઠો એમ, તારા માટે તો મને બહુ ચિંતા થાય રી. ખેની વરી તારો ગુરુ થાઉં ના શિષ્યની ચિંતા હોય કે તારા તું આમ ગોકુળમાં જેટલા મૂક્યા કોઈ પાછા આવ્યા? ના કોઈ નથી આવ્યા કે સમાચારે નથી પાછા ક્યાં ગયા એ ખબર નથી. તો કે ત્યાં ને કૃષ્ણ ને રામ છે ને બળરામ ઈ જ છે કે? હા મને લાગે તો છે કે. તો કે વસુદેવ દેવકી આવું કપટ કર્યું એને મારવા માટે તૈયાર થયો એટલે
નારદજી કે ઉતાવળો માં થા, તારી ઉતાવળી પ્રકૃતિ છે તેમાં તું નુકસાન જાય તું, એમ કર તું જગન કરિયા અને રામકૃષ્ણને બોલાવ્યા અને અહીંયા આવશે ને તારા હાથમાં હશે પછી તો તને જેમ કરવું કરજે. એટલે અકુરુદુને મૂક્યા તેડવા જા. અકુરુર આવ્યા છે ક્યાં? હવે ગોકુળમાં આવ્યા છે અકુરુરો. એ મથુરાથી નીકળ્યા, એને ભાવ તો જુઓ અકુરુજીને. થોડી વાર હાલે આગળ રથ હાલે અને વરી મનમાં વિચાર કે ઓહો ભગવાન અહીંયા ચરણ પડે હશે, ચરણ રજ માથે ચડાવે. આગળ ચાલે, હવારે નીકળ્યા હાજે પોતાઓ દિવસ હાથમે, એમ લખાણું છે ભાગવતમાં. હા, આવતા આવતા સાંજે પોતા. આજે અહીંયા કને નંદજીને આંગણે રથ નવો આવ્યો. એ ગોપીઓ બધી વિટાણી ચારે બાજુ, આ નવલો રથ અહીંયા ક્યાં આવ્યો? કે છે કોણ હશે આ? હે, બધી ગોપીઓ આજુબાજુ વિટાય છે. હવે ઈ નિષ્કુળાન સ્વામી લખે, રામકૃષ્ણને તેડવાને મોકલ્યો કંસાસુર ભૂપને, આવીને છોડ્યો આંગણે નંદરાયને નિરધાર. ગોપી વળી ટોળે મરી વળી કરે છે વિચાર, આધીના મોરે આવ્યો કોઈ નંદ ભવન નથી જો આવ્યો. એ બાઈ ગામ નામ પૂછો એનો આશે શું સર્વે, સે અર્થે રથ લાવ્યો. બાઈ સગો નહીં આ શત્રુ છે કોઈ નંદ જશોદા, ગોપને નિશ્ચય કઈક નવું નિપજશે, તમે દેખજો દેવના કોપને. જાઈ જાઓ જાઈ જુઓ જેને, સુણજો વળી એની વાતડી, વાલો થઈ કોઈ વેરી વસે આવ્યો એ કરવા ઘાતડી. કોઈ તેડી બાઈ કૃષ્ણને વળી વાત કરો વાલપ વડે, હેત દેખાડી રાખો સંતાડી જે નજરે એને નવ પડે. નિષ્કુળાન સ્વામી લખે, અક્રુરજી આવીને નંદજીને આંગણે રથ ઉભો રાખ્યો, નવો રથ. એટલે ગોપીઓ બધી ચારે બાજુ વિટાણી, એ ભાઈ પૂછો તો આ રથ ક્યાંનો, કોણ આવ્યું છે અને શા માટે અહીંયા આવ્યો છે? એક બાજુ કૃષ્ણને તેડીને એક બાજુ લઈ જાઓ અને વાત પૂછો, એ શાની વાત કોઈને કહેતા નહીં પાછી, સિક્રેટ રાખજો. આમ કહીને વાતો પૂછો એને, કઈ અંતરની વાત તો જાણો. અચાનક આપણે એમ આ મિત્ર થઈને આવ્યો હોય ને શત્રુ થઈને કઈ કામ બગાડી જાય તો? આ ગોપીઓની વાણી હતી. ભગવાને રાખવા છે ને એટલે આ બધી વાણી એકબીજાને કહે છે. વ્રજજનો જીવન જયહી તેની જતન જાજી કીજીએ, વિઘન માયથી વાલી વસ્તુ બાઈ બચાવીએ, બચાવીને લીજીએ. એમાં આકુળ વ્યાકુળ થાય અબડા, માહો માહી માન સુબો કરે. આ તો આવ્યો કાળ રૂપે, આ રથ આવ્યો છે ને કાળ રૂપે આવ્યો હોય, જરાક વિચારજો. હવે આ સમય જો તમે જો નહીં વિચારો તો કામ આપણું બગડશે. પછી ગોપીએ તેની ગમ્ય કાઢી, બાઈ અક્રૂર એનો નામ છે, નિષ્કુળાનંદના નાથ સાથે કાંઈક એને કામ છે. ભગવાન કૃષ્ણ સાથે એને કામ છે, અક્રૂર આવ્યા છે અક્રૂર. હવે ગોપીઓની વાણી, ગોપીઓની વાર્તા હવે હમણાશે.
આવ્યો અક્રૂર એ ખબર પામી ખરીદી કાંઈ કા કપટ ભીંતરે આવ્યો ભરીજી કોરે જય કૃષ્ણને કાંઈ કા વાત કરીજી એક બાજુ લઈ ગયો અક્રૂર અને કૃષ્ણને કાનમાં વાત કરી દીએ કાંક નકી આમાં આપનું અબડું થશે તે નથી કહેતા હૈયાનું આપણે હરીજી જે અક્રૂરે વાત કરી છે એ આપણે કઈ કહેતા નથી એને પણ છાની રાખીએ હરી હલધર હૈયા કેરી વાડી વાત નથી વર્તાવતા પણ અક્રૂર સાથે એકાંત કીધી દેહની થાય ચિત્તમાં ચિંતા પણ ભગવાન સાથે જે એકાંત કરી છે ને એની ચિંતા છે ભગવાન કઈ પોતાની વાત કહેતા નથી એને શું વાત કરી છે કોણ જાણે બાઈ કેમ કરશે કડ પડતી નથી કાય પૂછો જઈ પ્રાણ જીવન ને શું છે એના બાઈ મનમાં હવે તો જાતે ગયા વિના વાતની ખબર નહીં પડે એમ કરો બેનો આપણે હાલી બધી ભેગી કૃષ્ણને એક બાજુ લઈ જાય શું તમારી વાત થઈ કઈ જાગતો કયો તો ખરા કઈ આમ જા પૂછવા વાત કરે છે એક સલાહ એમાં કરતા અક્રૂર ના મનાનો તે સ્મરમ જાણ્યો શ્રી કૃષ્ણજી ને તેડવાને એને રથ અહીંયા આણ્યો ભગવાને કીધું કે મને તેડવા માટે આવ્યા છે અમારે મથુરા જવાનું છે અને એ વાત જયારે ભગવાને કરી ત્યારે પછી હવે એના હૃદયમાં લાય લાગી છે ઓ પ્રેમ રે સમાતો નથી એમાં કરતા એવું સુણીને અબડા અતિ અકળાણી છે અંતરે ઘણી જેમાં પ્રાણ રહિત વત પૂતળા એવી ગત્ય થઈ ગોપી તણી શરીરમાં પ્રાણ આવ્યા હોય અને કેમ સજીવન બને અને પ્રાણ નીકળી જાય જેમ નિર્જીવ બની જાય એમ આવી વાત ભગવાન જ્યારે મથુરામાં જવાનો સંકલ્પ કરે અને અક્રૂરજીએ વાત કરીને એ વાત જ્યારે કાને પડી ત્યારે નિર્જીવ પૂતળાની પેઠે આમ સ્થિર થઈ ગઈ ના બોલે ન ચાલે હવે કેને કહેવું હવે આ તો ભગવાન રે તો જ આનંદ થાય નહીતર તો આનંદ થાય એવું નથી લડથડે કોઈ પડે પૃથ્વી એમ શુદ્ધ ન રહી શરીરની શ્યામ સતાવ્યાનું શ્રવણે સુણતા નીક નયણે ચાલી નીરની નીકમાં ખબર પડે તમને કોઈને હા આજના જુવાનને ખબર ન પડે નીક કેને કહેવાય સમજાય ને પારિયું કેને કહેવાય ધુરિયો કેને કહેવાય આજે ઘેટા ઘેટા ડોહલાને ખબર પડે કે આ નીક કહેવાય એને નીક મોટી હોય એમાં પાણી ઘણું ચાલે પછી એમાં પછી આડે ધોરિયા પડે એમાં પછી કેરાના ફાંટિયા પડે સમજાય ના આવી જયારે મથુરા જવાની વાત સાંભળીના આંખમાંથી ચોધારા આંસુ વહેવા માંડ્યા નીક ચાલી નીક હા પાણીમાં આંખમાંથી નીકળ્યા જ કરે એમના એમ વળવાડી ટોળે મળી વાડી વાની તા કેમ કરશો બહેનો બહેનો બેદી ભેગી થઈ હવે કરશું કેમ જેમ આ બહેનોની કથા છે ને પણ આવા વિચાર ગોપીઓ જેવા નહીં કરતા હોય લગભગ એમ લાગે
કે ભગવાન કૃષ્ણ આ દિવસે કેવા સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજે કેવા વાઘા ભર્યા હતા, કેવું હતું રૂપ, કેમ હતું એમ. એ આમ ચર્ચા હો, દર્શન ન થાય તો આમ આંખમાં તે આંસુની ધારા વહે. જીવાના જાતા અંતરે આપણે ધીરજ કઈ પેરે ધારશો, આવ્યો ય ક્રૂર કાળ રૂપે હમણા પ્રાણ લઈ હાલશે, પછી સ્નેહનું જે સુખ સજની તે સમે સમે ઘણું સાલશે. આપણે ભગવાનમાં હેત કર્યું છે એ વારે વારે સંભાળીએ તો ભલે, બાકી બીજું તો હવે માએ ભગવાનના ચરિત્રો ખૂંચ્યા કરશે, બીજો કોઈ ઉપાય નથી. હાલશે પછી શું કરશું. ગયું ધન જો બના દિન જે તે પાછું નથી કોઈ પામતા. શું કે છે સ્વામી, ધન ગયું હોય પાછું પામતા નથી, જોબન ગયું હોય પાછું આવતું નથી. તેમ આ ભગવાન ગયા હવે પાછા કેમ આવશે. અબડા હે બેનો કેમ કરશું. હરિ હીરો વામતા, ભગવાન રૂપી હીરો ગયા પછી આપણે શું કરશું. નિર્ધન થા સોનાથ જાતા પછી જો ઓશિયાળા રે સોયંગે, નિષ્કુળાનંદ નાથ સાથે હવે ક્યાં થકી રમશું રંગે. નિષ્કુળાનંદ સ્વામી લખે ભગવાન ગયા પછી આપણે ઓશિયાળા રહેશું, કોની સાથે રંગ રમશું, કોની સાથે આનંદ માણશું. અહો કષ્ટ અચાનક આવ્યો દી, જ્યારે હરિવર ને કંસે બોલાવ્યા જી, મથુરાની નારીઓ નો દાવો બાઈ ફાવ્યો જી, આપણે તો લેખ એવો જો લખાવ્યો જી, લેખ લખતા હવે બ્રહ્માજીને ઠપકો દે. સમજાના, આ બધી ગોપીઓ બ્રહ્મા આખા જગતના સૃષ્ટા એમાં ભૂલ કાઢે હો. એ હવે તો આપણે તો અભાગ્યા થયા, હવે તો મથુરાની બાઈઓ ભાગ્યશાળી બની. આ ભગવાન કૃષ્ણને સાથે હેત કરશે, પ્રેમ કરશે, એ ભાવથી રમાડશે જમાડશે. પણ હવે આપણે બ્રહ્માને બધી ગોપિકાઓ ઠપકો દે હો. લેખ લખતા ભૂલ્યો તું બ્રહ્મા અને અકલ ગઈ તારી ઉચરે, જોડ જોડી નાખે છે ત્રોડી તારી અસત મત્ય એવી વળી. તારામાં વિવેક તો બિલકુલ નથી. કોને કહે? બ્રહ્માને. હો વિવેક હોય જો વિધિ તુમાં તો એવું ન કરે કોઈ દને, જોગ મેળી દે છે ઉચડી તેની મેર નથી તારે મને. કેવી જોડ બનાવી, કેવા અમને રમત ગમતમાં આનંદ પમાડ્યા, અને આવું તારે, આવું તો પહેલે તે કરવું નતું ને. બ્રહ્માને કે આવી મોટી ભૂલ કરાય. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, મન ગમતું મુખ મેળવીને સુખ મેળવીને વળી વિછોઈ પાડે છે વડતો, માટે મૂરખ મોટો ભાઈ નથી કોઈ તુજ ટળતો. નિષ્કુળાનંદ સ્વામી લખે
અને ગોપીઓ વગેરીઓ કે તારા જેવો કોઈ મૂર્ખો નથી દુનિયામાં, કેવો. આ તો રમત કેવી કરી તે તમે નાનપણમાં કદાચ કોકે કરી હશે. ચોમાસે વરસાદ વરસે પછી છોકરાઓ ધૂળનો મકાન બનાવે, ખબર હે, પાંચ દસ જણા પગ નીચે રાખે ને માથે મટી કરે ને પછી પગ ખેંચી લે, પછી મકાન થઈ ગયું એના માથે બધું આમ ડેકોરેટ કરે પછી ઓરખું હો એ કરીને પછી આ મારું મકાન એમ બેઠો હોય અને બાજુમાં કોકા માથે લાત મારે ભાંગી નાખે. બ્રહ્માને કે તારું કામ આવું છે, કેવો છોરાની રમત જેવું તે કામ કર્યું, કેવો અમારે જોગ મેળવ્યો, કેવું એક પ્રેમ કરાવ્યું અને ભગવાને મથુરા કાઢી મૂક્યા. તે લે આવો તારે વિધિના લેખવા લખતા મોટી ભૂલ નથી કરી તે. આમ બ્રહ્માજીને કહે છે, ઓ મનગમતું સુખ આપ્યું અને પછી તે આવું કર્યું. નિષ્કુળાન સ્વામી આમ લખ્યું છે, જેમાં કલ્પાં કરે કઈ કઈ કર્યા ઘણા ઘણા રચે ઘર ઘોડિયા. ઘર ઘોડિયા એટલે આ માટીના મકાનો. રમતા રમતા રોષ ઉપજે, કોકને ક્રોધ ઉપજ્યો, લાત મારી ભાંગી નાખે બધા. આ તે અમને પ્રેમ કેવો અમે એ માનતા હતા ને તે આવીને કરીને બધું બગાડ્યું. તારે ભાંગતા તે કાંઈ ભૂલ્યા, તે માટે તુને બ્રહ્મા ભાઈ ઉપમા છે એની આપીએ. હરિવર તે આપ્યો અમને તો અસન પેટે ના ઉઠાપીએ. ભગવાન પહેલા તે અમને આપ્યા અને જેમ વસ્ત્ર માન ઉતારે અને તેમ તેમ આ ભગવાને પાછા તમે લઈ લીધા. કેવો ભાવ ને કેવો પ્રેમ હશે. આ હોશ અમારી હૈયા કેરી નથી પૂરી કરી નાથને, વાલાથી કેમ કરે છે વેગણા એવો વેરી થયો તું વ્રજ સાથને. આ વ્રજના માણસો સાથે આવો વેરી રૂપ તું કેમ થયો. આ ભગવાનને અમારાથી વિખૂટા કર્યા તે, અમારી હોંશે હજી કઈ પૂરી થઈ નથી. નૈણની રખતા નાથને જે હમટકે કરી પાપડ મળે. પાપડ જોયા તમે? આપણે મટકું ભરી પાપડ આ એ નથી જોયું હજી. અરે માર્યા ને તમે, સમજાય ને. આ આખું મટકું ભરી એટલી વાર ભગવાનના દર્શન ન થાય. ગોપીઓ કે છે આપણે તો એમને હુઈ જાય તો વાંધો નહીં કાંઈ. હો ગોપીઓનો ભાવની વાત છે. આ મટકા આંખ ને જો આ મટકું ભરી એટલી વાર પણ અમને દર્શન વિના હાલતું નથી. જો આમાં લખે છે સાંભળજો, નૈણે ની રખતા નાથને જે હમટકે કરી પાપળ મળે તે હજ બ્રહ્મા ભૂલ્ય તારી. એ ભૂલે તારી આખા પાપડ આડા ના આવો જોઈ, સતત તાટક વૃત્તિ થી ભગવાન ના દર્શન થવા જોઈ. કારે ભાઈ તું નવો કરે, એટલી તો ખબર નથી આડું આવે છે. એટલી ખોટ તે ખરે ખરે તો વેગડે મન કેમ વાર, એટલી વાર અમારે રહેવાતું નથી. આ તો મથુરા જાશે પછી અમે શું કરીશું. તે માટે ભાઈ કહ્યું તુજને દયા દલથી નવટાડીએ. કૃષ્ણ વિના કેમ કરીને વળી વિકટ ઘડી વામસે. નિષ્કુળાનંદ નો નાથ ચાલતા પ્રાણ પ્રીતે દુઃખ પામશે. નિષ્કુળાનંદ સ્વામીના નાથ ભગવાન કૃષ્ણ જયારે અહીંયા ચાલવા મનશે ત્યારે દુઃખ સિવાય બીજું કઈ અમે દેખશું નહીં. મથુરામાં જાશો રે પ્રીતમ પાતળા, નાખી નો ધારા અમને મારા નાથ, જરૂર ને જાવું રે ઓયતિયા તમને.
તો લેજો શામળાયા માને રે સાથ એ મથુરામાં જાસો રે પ્રીતમા પાતડા રે એ પ્રેત કરીને રે પ્યુજીમાં પરહરો રાખો પ્રીતમા માને રે પાસ અડગાને રે તારે અધિરયતી આમને વાણા દીઠે રહે અંતર જુદાસ મથુરામાં જાસો રે પ્રીતમા પાતડા. નિષ્કુળાન સ્વામી લખે છે કે અને ગોપીઓ બોલે છે હે પ્રભુ મથુરામાં જાઓ, જો જાવું જ હોય તો અમને ભેગા ખણી જાઓ. આવનાઓ બનાવ બનેલો તમને ખબર છે, ગરપુરના જીવુબા લાડુબા પાંચુબા નાનુબા દાદા ખાચર એ બધેનો બનાવ બન્યો. મહારાજ તમે ગામડે જાઓ છો, અમને તમારું દર્શન ન થયા તો અમને જમવાનું ભાવે નહીં, કેમ કરીએ? પછી મહારાજે વાસુદેવ નારાયણ મૂર્તિ બિહારી દીધા, જેને અખંડ ભગવાન ભુજમાં દર્શન આપે છે એ વાસુદેવ નારાયણ, અને એના દર્શન કરીને આ બહેનો બધે જમતા. આવો ભાવ હતો એને. ભગવાન ગોપીઓ કહે છે કે પ્રભુ તમને જાવું જોઈએ ને, અમને ભેગા લઈ જાઓ. અને નિષ્કુળાનંદ સ્વામી કહે તમારથી અડગા અમે રહીએ, ઉદાસ અમારા દિલડા ઉદાસ થઈ જાય છે. હવે દ્રષ્ટાંત આપીને સ્વામી લખે છે, જેમાં માણી વિના ફણી રે આણા દીઠે આંધળો રે, વળી કોઈ લીએ લોભીનું દાન વણ મૃત્યુએ મૃત્યુ તેને માનવું, જેનો કાંઈ જાતો રહ્યો છે જીવન મથુરામાં જાસો રે પ્રીતમા પાતડા. મણીધર હોય, એના મસ્તકમાં મણી હોય, એને આધારે એ પ્રકાશ થાય ને તો તે જીવના જે કઈ જંતુ લેવા લે, મણી લેવાઈ જાય પછી તો આંધળો બની જાય. તેમાં ભગવાન ગોપીઓ કહે છે અમારા ભગવાનને તમે ભગવાન ચાલ્યા ગયા પછી અમારું શું, કાંઈ નથી આધાર. સ્વામી કહે કોઈ લોભી માણસોનું ધન લૂંટાઈ જાય, એક તો લોભીઓ હતો ધન લૂંટાણું, પછી શું હોય એની પાસે, કયો એને જીવવું કેવું મુશ્કેલ થાય. બીજી વાત કહે છે સ્વામી દ્રષ્ટાંત આપીને, જળવાસી હોય જીવ, માછલા હોય એ જળમાં જ રહેતા હોય, એને જળથી બારે તમે કાઢો તો શું થાય, જીવી હગે ઈ કઈ જ્વાળામાં જીવી ના શકે. હે પ્રભુ અમારે છે તમ વિના હરિ તેમ, તેમ ભગવાન વિના અમારે તેમ છે. નિષ્કુળાનંદ નારે સ્વામીજી સુજાણ છો, અજાણા જે હોય તેને કહેવું જે અમે અજાણ્યા નથી હો, તમારા વિના અમારે એવું છે, એક પળ પણ ક્ષણ પણ રહેવાતું નથી. માછલાને પાણી તે બારે કાઢો હું થાય, તડફડી તડફડીને મરી જાય, એમ તમારા દર્શન વિના અમારું જીવન એવું છે કે મરી મરી ઝરી ઝરીને દુખી થઈ થઈને મરવા જેવું છે. પિયો પરિયાણી આ મથુરા જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે છે ઉછાવજી, આપણા ઉપરથી ઉતાર્યો ભાવજી. ગોપીઓ કે છે હવે તો આ હોંસે હોંસે હસતા હસતા રથ માથે બેઠા, એ તો ઉછાવતી જાય છે પણ આપણા ઉપરથી ભાવ બધો
હવે ઉતરી ગયો એવો ભાવ ગયો એમ કે છે ગોપિકાઓ. પિયુ વિના પ્રમદા લેશો કે શું લાવજી. ભગવાન જાય છે પછી કોની સાથે આપણે લાવ લેશું. લાવો લેતા લાડી લાસો ઘણો આનંદે વળી ઘડી નિગામતા દીન જાતા વદના જોતા વળી રજની જાતી એ સુરમતા. એ આ સુખબાઈ ક્યાંથી સાંપડે અક્રૂર મૂળે આવ્યો પ્રાણ લેવા પાપીઓ આ રથ જોને લાવ્યો. હવે અક્રૂર માથે વળી સમજાને, પેલા બ્રહ્મા માથે હવે અક્રૂર ને ઠબકો દે. ઓ જાદવ કુળ ના વૃદ્ધ વેલા આને મોરે બહુ મારી મરી ગયા આપણે ભાગે અક્રૂર જેવા વેરી કેમાં વાસે રહ્યા. ગેલા ગેલા જાદવ કુળ ના ઘણા મરી ગયા હશે ઓ ડોહા ડોહા, પણ આ એક ઘેડો ડોહો રહી ગયો મારે વેરી બનીને આવ્યો કેવો જાદવ કુળ નો. બાઈ ઘણા દિવસ નો જે હોય ઘરડો તેને મેરા ન હોય મનમાં. ઘેડાને કઈ હોય નઈ, ઘણા દિવસ ના હોય ને ખાધેલા આ ઘણા જમાનાના ઘરડાને કઈ મેર ન હોય. કહે છે સ્વામી બાઈ ઘણા દિવસ નો જે ઘરડો તેને મેર ન હોય મનમાં નિર્દય હોય દર દગ્ધ દિલનો બાઈ ત્રાસ ન હોય તેના તનમાં. આ બીજાને દુઃખ થાય એના મનમાં વાતે ન હોય એ તો બરાબર આમ ગોલી છોડી જ દે. હો આ ઘણા માણસો ને એવી હોય વાત, કાંઈ વાતમાં માલ ન હોય બંદૂક ફોડી જ દે એટલે પછી ઓલા દુઃખમાં ને દુઃખમાં હેરણ થઈ જાય. તેમ જાદવ કુળમાં ઘણા હશે ઘરડો ઘરડાના હૃદયમાં મેર ન હોય દયા ન હોય કઈ. હવે આપણે શું કરવું એ વિચારો. હમણાં રથ ને હાંકશે બાઈ ધાઈ ને આડા ફરજો. હવે આડા ફરો દોડીને ફરો આડા ફરજો. આજો લૂટી જાય આમને એમ પ્રગટ પોકારજો. માતા તાત સુત સંબંધીની વળી લોકની લાજ ન લાવજો. મર્યાદા મૂકી રથને રોકી વળી વાલાને વાળી લાવજો. મર્યાદા આલોકની જાય તો જવા દો પણ ભગવાને જવા દેવા આ વાત છે. જેમાં લાજમાં બાઈ કાજ બગડે તે લાજને શું કીજીએ. પ્રીતમ રેતા જો પત્ય જાય તો જોક શું જવા દીજીએ. ભગવાન જાતા હોય અને પ્રતિજ્ઞા જાતી હોય તો મર જાય ભગવાન રાખો સમજાના. એટલે ભગવાન અત્યારે જવા દેવા નથી હો એમ ગોપીઓના મનનો વિચાર છે. પ્રેમાને બાઈ ને મન હોય જેના પ્રાણ પ્રીતમ શું મળ્યા. ભગવાન સાથે જેના પ્રાણ મળી ગયા છે એ પ્રેમનો કઈ નેમ ન હોય. લોક લાજ વેદ વિધિ કરમાં તે તો તેને કરવા ટળ્યા. એટલા માટે આપણે રાખો રશિયાનો રથ રોકીને નિષ્કુળ આનંદનો નાથ સજની કેમ જાશે વિલખતા મૂકીને. આપણે રોશું રડશું રથના પૈડા પકડીને એને રોકશું તો આપણે કે રોતા વિલખતા મૂકીને નહીં જાય પછી તો કાંક તો દયા આવશે ને એને એમ બધા વિચાર કરે. આ વૃદ્ધ સગડાની મતવામી ગઈ જી
હવે નંદ જશોદા ને દે છે હો, આ ડોહલા ડોહલા થયા પણ એની બુદ્ધિ કઈ રહી નથી. હવે નંદ જશોદાજી અકલ કઈ ન રહી જી, શું એને આગળે સમજાવીએ કહી જી, એને કોઈ વિચાર અંતરે કર્યો નહી જી, વિચાર ન કર્યો વ્રજવાસીએ, તેમાં વિઘ્ન પણ કોઈ નવ પડ્યો, એ કેમ કરી રહે કૃષ્ણ બાજી અપરાધ આપણું આવી નડ્યો, આ સમય કોઈ મરે અચાનક સાંભળજો તો કૃષ્ણ રહે તે હકાર રે, મોડા વેલા મરશે ખરા પણ આજ મરે તો જાઉં વારણે, શું કે આજ મરે તો 50 રૂપિયા ને થાળ કરું કે હો, પણ ડોલા કોઈ મરતા નથી મારા, ઘેડા ઘડા પડ્યા ગણું. આ ગોપીઓ કેવો, આ ડોવાની વાત નથી, ભલે થયા હોય સરકાર રોટલા દે વાંધો નહી. નિષ્કુળાનંદ સ્વામી લખે, ઓહો શું વાત કરવી એની, અન્ય ઉપાય અલબે લડો વળી નથી રેવા કોઈ રીતળી, અહો ભાઈ અભાગ્યા પણ પીવું ત્રોડી ચાલ્યા પ્રીતળી, આજો રથે બેઠા રસીઓ વળી ખેડાવ્યો પણ તે ખરો, ધોડો બાઈ જાયે ધાઈ વનિતા વિલંબ નામા કરો, બાઈ રોકી રાખીએ રથને વળી વાલા ને પાછા વાળીએ, શાન કરીએ કરીને હરીને હરીને કહીએ હરીને પીયું પ્રીત જો નવ ટાળીએ, એમાં ટોળે મળો વીટી વળો મેલી માનીની મરજાદ ને, જીવન જાતા નથી ખામાતું મારા લોક કરે અપવાદ ને, મર જણાય આ જગત માહે હવે સીધ ને શાંતિ રાખશો, છાનું છે તે મર થાય છે તો આજ નેક ઉઘાડ્યું નાખશું. ગોપીઓ બધી કહે છે કે આજ તો ગમે તેમ થયા ભગવાનને રોકવા છે, નિંદક જણ માણસ ભલે નિંદા કરે પણ આપણે તો ગમે તે રીતે એને રોકવા છે. નિષ્કુરાન સ્વામી લખે, નિંદક મન મર નિંદા કરે વળી દુર્જન મર દાજતા, કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી એમ કે શું મુખે ગાજતા, લોક મળી વળી ચડી કેસે તે તો સાંભળી રે શું શ્રવણે, પણ નિષ્કુળાનંદ ના નાથજી બાઈ ખોટ ન ખમાય આપણે. બીજું બધું ખમશું, લોકમાં લાજ જાય ખમશું, લોક બળે નિંદા કરે એ સહન કરશું, પણ ભગવાન જાય ખમાશે. એટલા માટે આ ભાવ સમજવા માટે, આવો પ્રેમ સમજવા માટે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, 10મા સ્કંદને પૂર્વાર્ધ કાયમી વાંચવો. આવો પ્રેમ એમાં ભર્યો છે અને એવો ને એવો પ્રેમ આપણે આ ઘનશ્યામ બાલુડામાં કરવાનો છે. બાલ સ્વરૂપ ઘનશ્યામ, ભુજમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ
આખા દુનિયામાં ફરી આવો, એના જેવું રૂપ ન મળે, એના જેવા દર્શન ન મળે. હો આ એમાં આવો ભાવ વધવા માટે મહારાજે શિક્ષાભદ્રીમાં આજ્ઞા કરી, ચાતુર્માસમાં ખાસ કરીને સાંભળવો ને પ્રેમ વધારવો એ વાત લખી. હો અબડાનો આશય અલબેલે ઓળખ્યો જી, વિજોગે વનિતા દીઠી અતિશય દુખી જી, પ્રમદાના પ્રાણ નહીં રહે મુજ પખી જી, કહું એને કાંઈક ધીરજ ધારે ખસી જી સખી જી, ધીરજ ધારો કૃષ્ણ કહે સહુ દેખતા નામા કરો શોર. ભગવાને શાન કરી, બધાને સાંભળે એમ શોર બકોર ન કરો, શાંતિ રાખો, હેત રાખો, હૈયા માહી બારે માં કરો બકોર, મારે તમારે પ્રીત છે, છાની છપારીને રાખીએ, લાજ જાય ને હાંસી થાય એવું ભેદ વિના કેમ ભાખીએ, લોક મુજને એમ રેખે છે બ્રહ્મચારી ભગવાન. આ લોક મને શું કે, આ બ્રહ્મચારી છે. આજ લાજ તે ખોઈ ખરી, મારું મોડ્યું તમે માના, તમ સાથે મેં સ્નેહ કીધો તે તો હળવું થાવા હૈ સખી, પણ સ્ત્રી હોય આપ સ્વાર્થી. શું કીધું? આમ લખ્યું, આપણે નથી કહેતા, પણ સ્ત્રી હોય આપ સ્વાર્થી, એમાં સર્વે શાસ્ત્ર માં લખી, પ્રીત નું આજ ફળ મળ્યું પ્રગટ્યું, મને છાના ને છતો કર્યો સ્નેહ કરતા, તમ સાથે અંતે અર્થ આ નિસર્યો, તમારી સાથે હેત કર્યું, તમારા ભાવ પૂરા કર્યા, આ ફળ લીધું. તમે કાંક વિચારો, છેડી ઉભો સમજાયના, હજી કહું છું કે કેણે માનો, કેણ માનો અને જાઓ વળી ઘેર જુવતી, એક વાર આપણ મળશું, હૃદય રાખજો સ્નેહ સતી, માટે શાંતિ રાખો ને એક વાર આપણે મળશું, ચિંતા ન કરો અને તમે જાઓ હોવું ને ઘરે. હા એમાં ધીરજ દીધી વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી, તમ વિના ત્રિલોક માહી વાલું તે મને કોઈ નથી, હું તો વસ છું હેતને, સાચું કહું છું સુંદરી, હું છું જેને તે છે મારે, એ તો વાત અંતે છે ખરી, જેને હું છું એ મારે છે. આવો પ્રેમ, ભગવાન પ્રેમી વિના રહી શકે નહીં, અને ભગવાન પ્રેમ વિના રહી શકે નહીં. હો હા ચિંતા તમે જાઓ સૌ સૌને કરે, પ્રેમ ની દોરી ની એ પ્રેમદા, હું તો બંધાણો બેવું હાથ જી, એમાં કહીને ચાલિયા નિષ્કુળાનંદ ના નાથજી. ભક્તો આ સ્નેહ ગીતા છે, નિષ્કુળાન સ્વામીએ કેવા ભાવ આમાં ભરી અને ગાયો છે અને લખ્યો છે. હો સગ ચડાવી છે સ્નેહ વિના, જેમ પાણી વિના સરોવર હોય શોભે ખરું, એમ ભગત હોય ને ભક્તિ હોય પણ સ્નેહ વિનાનું ભગતનું જીવન હોય તો શોભે. ભાવ છે ત્યાં ભગવાન દોડીને જાય છે, એવા ભાવ ત્યાં ભગવાન પહોંચી જાય છે, એવી અદ્ભુત કથા. ઘરે બેહીને વાંચજો, આંખમાં આંસુ નહીં સુકાય. આવો સ્નેહ ગીતા છે, ખાલી સાંભળી જાય તો આખો રસ્તો જુદો. લોકો કે આજ કથા સાંભળી નાખી ગઈ તો પછી કામ ના આવે, રાખે તો કામ આવે. સમજાય ને, આ કથા અદભુત છે. સ્નેહ ગીતા વાંચો અને સતી ગીતા વાંચો, એમાં સીતાજીની વાત આવશે રામાયણમાં. ઓહો શું સીતાજીની વાતો, લક્ષ્મણજીના આંખ મતે આંસુ સુકાણા નથી.
પણ કહી શકતા નતા, રામની આજ્ઞા હતી ને એટલે. ભક્તો, આવા ભક્તોના આખ્યાનો આપણે વાંચીએ ના, આપણા હૃદયમાં ભાવ ને પ્રેમ નો તો પ્રગટે. સમજ્યા ના ભક્તો? એ આ ભાઈઓનો ભાવ જબરો હશે હો, ભાઈઓનો પ્રેમ હશે જબરો. આજે મહાન સ્વામી આ એની કથામાં વધાર્યા, અને આજની વાત એ કોઠારી શ્રી જાદુજી ભગત, પણ આજની એની કથાનો એનું આમંત્રણ સ્વીકારીને આજે છેટ ભૂલવી છતાં અમારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરીને આવી ગયા. શાસ્ત્રી સ્વામી, અક્ષર પ્રકાશ સ્વામી, નિર્ભય સ્વામી, એ બધા સંતો વહેલા વહેલા ઉઠીને આજે ભાઈઓની કથામાં પહોંચવું છે હો. એ આવો ને આવો ભાવ, અરસ પરસ જયારે ભાવ ઉત્પન્ન થાય ના, ત્યારે આપને ધાર્યું ન હોય એવું કામ થાય. તો ભક્તો, મહાન સ્વામી અહીંયા રોકાયા, અદભુત દર્શન દીધા, અને ભાવ પ્રેમથી કથાઓ સાંભળી અને તમને બધાને દર્શનનો આનંદ આપે છે. આ તો રિવર કંટ્રોલ છે હો, આ ખાટલામાં ઉતા હો તો આમ કામ કરે હો, એમ માન સંભાળી બેઠા હો અને ખાલી દ્રષ્ટિ કરે ને આમ કામ થઈ જાય. તો ભક્તો, આ અદભુત કથાનો પ્રસંગ આજે સ્નેહ ગીતા એ સાંભળજો, વિચારજો, જીવનમાં ઉતારજો. નામ જાય તો સંતોને પૂછજો આનું કેમ થાય. સમજાય ના? નીક તો આ સામાન્ય શબ્દ છે, પણ બધાને ખબર ન પડે નીક કેમ, પાણીની નીક હાલે કેમ, ધોરીઓ હાલે, બંધાણ કેને કહેવાય, કેરાનું નાકું કેને કહેવાય, નાક ને નાકું કે, સમજાય ને બધા? હા, પણ બીજા નાક ક્યાંથી, ખાવાના નાકા આવે અહીંયા વરી વરી બીજું કહેતા હશે, હું નાકા કે દેશમાં, સમજાય ને? પણ ભક્તો, એ આવા શબ્દો અઘરા હોય કોઈ તો આપણે જો સાંભળી ન સમજાય તો પૂછી લે સંતોને, તો ખબર પડી જાય. મારે ખૂબ અદભુત કથાનો પ્રસંગ એ આજે આજના દિવસે સ્નેહ ગીતા સાંભળી દરરોજ સાંભળવાની છે. ભક્તો, સાંભળીને જીવનમાં ચોક્કસ ઉતારજો. આવો આવો ભાવ આપણે પ્રગટ કરવાનો છે. આવો ભાવ પ્રગટ થયો તો ભગવાન ક્યારે દૂર નથી. તમે રાતે સ્વપ્નમાં સુતા હો, સંકલ્પ કરો અમરા પટકની ભગવાન તરત દર્શન આપે છે. એવા દયાળુ ભગવાન શ્રીહરિ આપણને મળ્યા છે. આજનો કથાનો પ્રસંગનો ટાઈમ થયો છે, કથા પૂરી કરીશું. એ બધા ભાવ ભાવથી બધા સંતો વતીથી આખી સભાને ભાવ ભર્યા. જય સ્વામિનારાયણ. શ્રી ફતેમ શ્રી ધરામ સર્વદેવ ભક્તિ ધર્મ મહાત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સદાનંદ સ્વામી મહારાજની જય. કાનુડ સંગ માન લાગ્યું સયર મારું, કાનુડા સંગ માન લાગ્યું, કાનુડા સંગ માન લાગ્યું સયર મારું, કાનુડા સંગ માન હે વિરહ નો બાણ ઓર વાગ્યું સયર મારું, કાનોડા સંગ માન લાગ્યું, વિરહ નો બાણ ઓર વાગ્યું સયર મારું, કાનોડા સંગ માન લાગ્યું, શ્યામ વિના હું ચૌદ ભુવનમાં, શ્યામ વિના હું ચૌદ ભુવનમાં, અડગી તે નવ અનુરાગો સયર મારું, કાનુડા સંગ માન લાગ્યું, અડગી તે નવ અનુરાગો સયર મારું, કાનુડા સંગ માં હે મોહનવર સાથે મન માન્યું, મોહનવર સાથે માન હે બીજો તે કાંઈ નવ માગુ સયર મારું, કાનુડા સંગ માન લાગ્યો, બીજો તે કાંઈ નવ માગુ સયર મારું,
કાનોડા સંગમાન લાગ્યો એ ફૂલડે સે જસ મારી સુંદર ફૂલડે સે જસ મારી હે વાટડી જોઈ જોઈ જાગુ સયર મારું કાનુડા સંગ માન લાગ્યો વાટડી જોઈ જોઈ જાગુ સયર મારે કાનુડા સંગ માન લાગ્યો હે મુક્ત આનંદ મોહન વર મળતા મુક્તાનંદ કહે મોહન વર મળતા